અમરોલી પોલીસની ટીમ કોસાળાવાસમાંથી 2.17 કરોડનું 2 કિલો 176 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અહીંથી પોલીસે મુબારક અબ્બાસ બાંધિયાની ધરપકડ કરી હતી. તેમજ ગત 14/11/2022ના રોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાનેસરા બમરોલી રોડ સ્થિત અપેક્ષાનગર સોસાયટીમાં દરોડા પાડી 1.79 કરોડનું 1 કિલો 797.8 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. અહીંથી પોલીસે ચંદનકુમાર લક્ષ્મણ શર્મા નામના ઈસમની ધરપકડ કરી હતી. આ બંને કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આ બનાવમાં પેડલર્સ પકડી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈમાં તપાસ કરી હતી. મુંબઈના વસઈ તેમજ મીરા ભાયાવદર વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અનિકેત પ્રકાશ શિંદે, સંજયકુમાર કૈલાસ ચંદ્રપાલ ઉર્ફે સિંહ, વાસિફ અબ્દુલ હમીદ ચૌધરી અને ફૈસલ અબ્દુલ ખાલિક મોમિનને ઝડપી પાડી હતો. પોલીસ આરોપીઓ પાસેથી 6 મોબાઈલ અને 3.50 લાખની રોકડે કબજે કરી હતી. નો ડ્રગ્સ ઇન સુરત સિટી, આ એક કેમ્પેન મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા છેલ્લા 2 વર્ષથી ચલાવવામાં આવેલ છે. આ કેમ્પેન અંતર્ગત સુરત શહેરમાં ઘણા બધા એમડીના કેસો કરવામાં આવેલ છે અને આ આખી જે ચેનલ હતી એને તોડવા માટેના પૂરતા પ્રયાસો સુરત શહેર દ્વારા કરવામાં આવી રહેલ છે. આ કેમ્પેનના ભાગરૂપે અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કોસાળ આવાસની અંદર એક મુબારક કરીને ઈસમને ત્યાં રેડ કરવામાં આવેલ છે અને ત્યાંથી 2 કિલો અને 170 ગ્રામ જેટલો મેફેડ્રોનનો જથ્થો, જેની બજાર કિંમત 2 કરોડ 70 લાખ જેવી થાય છે, એ પકડી પાડવામાં આવેલ હતો. ત્યારબાદ મહેરબાન એડિશનલ પોલીસ કમિશનર સરદ સિંગલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી. એને લઈને પાંડેસરાના અપેક્ષાનગર ખાતેથી એક ચંદન શર્મા નામના ઈસમને ત્યાં રેડ કરવામાં આવેલી હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા, અને ત્યાંથી પણ 1 કિલો 797 ગ્રામ જેટલો માતબર મેફેડ્રોનનો જથ્થો પકડી પાડવામાં આવેલ હતો અને એની બજાર વેલ્યુ આશરે 2.25 કરોડ જેટલી થાય છે. આ બંને મોટા કેસ હોય અને બંને જે કેસ છે એ કનેક્ટેડ હોય, જેથી એના મૂળ સુધી પહોંચવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવેલી હતી.